આપણે પાકોતાકમાં રાસાયણિક ખાતરોનું મહત્વ શું છે એની થોડી વાતો કરીએ તો નાઇટ્રોજન યુક્ત ખાતરોના ગુણધર્મોની વાત કરીએ તો એમોનિયા યુક્ત ખાતર છે અમ્લતા ઉત્પન્ન કરે છે આથી માટીયાળ ચૂના યુક્ત રેરચક જમીનમાં અનુકૂળ છે નાઇટ્રેટ યુક્ત ખાતર છે ભાસ્મિકતા ઉત્પન્ન કરે છે આથી ભાસ્મિક જમીનમાં કે ખૂબ નિતાર વાળી ચીચી જમીનમાં અનુકૂળ નથી એમોનિયા અને નાઇટ્રેટ યુક્ત બંને ખાતરો છે મોટાભાગની જમીનમાં અનુકૂળ છે એમાઇટ રૂપે જે છે આ પ્રકારના યુરિયાનો સમાવેશ થાય છે જે બહોળા પ્રમાણમાં વપરાય છે તે પાણીમાં ખૂબ જ દ્રાવ્ય હોય છે ખૂબ જ નિતારવાળી છીસરી ચૂનાયુક્ત જમીનમાં અને રેચા જમીનમાં અનુકૂળ આવતું નથી ખારી જમીનમાં જો કે પસંદ કરી શકાય ઊંડી કાળી જમીનમાં પણ વધારે અનુકૂળ આવે છે વિશેષમાં જો જમીનમાં ગંધકની ઉણપ જણાતી હોય અને સુપર ફોસ્ફેટને બદલે ડીએપી પસંદ કરવાનું હોય તો નાઇટ્રોજન યુક્ત અન્ય ખાતરોમાં એમોનિયમ સલ્ફેટને પસંદગી આપી પાણી ભરાઈ રહેતું હોય તેવી સ્થિતિમાં નાઇટ્રેટ કે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ વધુ ઉપયોગી બને છે આથી શેરડી કેળ ડાંગર જેવા પાકમાં એમોનિયમ સલ્ફેટ વધુ ઉપયોગ કરવો જોઈએ ફોસ્ફરસ યુક્ત ખાતરોની પસંદગી કરીએ તો બજારમાં મળતા ફોસ્ફરસ યુક્ત ખાતરો છે પાણીમાં દ્રાવ્ય છે એ સિંગલ સુપર ફોસ્ફેટ ડાયમોનિયમ એમોનિયમ ટ્રિપલ સુપર ફોસ્ફેટ વગેરે છે સાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય જે છે એ બેસિંગ સ્લેગ છે ડાયલેક એસિયર ફોસ્ફેટ વગેરે હોય છે અને અદ્રાવ્ય રૂપમાં છે કે રોક ફોસ્ફેટ અને હાડકાનું ખાતર અદ્રાવ્ય રૂપમાં હોય છે ફોસ્ફોરયુક્ત ખાતરોના ગુણધર્મોની વાત કરીએ તો બજારમાં મળતા ફોસ્ફોરયુક્ત ખાતરો નીચે મુજબ છે સિંગલ સુપર ફોસ્ફેટ ભૂકા રૂપે હોય છે અડધો અડધ જીપ્સમ હોય છે આથી ખારી જમીન ખારી અને ભાસ્મિક જમીનમાં રહેતા જમીનમાં અનુકૂળ આવે છે અને ગંધકની ઉણપવાળી જમીનમાં ખાસ પસંદ કરવાનું હોય છે પછી ડાયમોનિયમ સલ્ફેટ છે દાણાદાર હોય છે અને ચૂનાયુક્ત માટીયાળ જમીનમાં ખાસ પસંદ કરવામાં આવે છે ટ્રિપલ સુપર ફોસ્ફેટ છે ભૂકાયુક્ત ભૂકારૂપ હોય છે અને ગોરાળો અને રેતાળ જમીનમાં તે વધારે ઉપયોગી હોય છે રોક ફોસ્ફેટ છે ભૂકારૂપ હોય છે પાણીમાં ઓછું દ્રાવ્ય હોય બાગાયતી પાકો માટે છાણિયા ખાતર સાથે આની પસંદગી કરી શકાય છે હાડકાનું ખાતર છે આમાં પણ ફોસ્ફરસ ઓછું તે પણ પાણીમાં ઓછું દ્રાવ્ય હોય છે ફોસ્ફોરિક એસિડ છે પ્રવાહી ખાતર છે ટપક પદ્ધતિમાં તો ગ્રીન હાઉસમાં આની ખાસ પસંદગી કરવામાં આવે છે પોટાશયુક્ત ખાતરોની પસંદગીમાં જોઈએ તો પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ છે એ પોટેશિયમ સલ્ફેટ કરતાં વધુ પ્રમાણમાં સસ્તું છે યુરિયા સાથે મિશ્ર ન કરી શકાય ક્યારીની ચીકણી જમીનમાં પસંદ કરી શકાય પોટેશિયમ સલ્ફેટ છે એ ગંધકની ઉણપવાળી ગોરાળુ જમીન અને રેતાળ જમીન માટે સારું અને ખારી ભાસ્મિક તેમજ તમાકુ બટેટા લીંબુ જેવા પાકો માટે પસંદ કરવાથી પાકની ગુણવત્તામાં વધારો થતો હોય છે પછી મિશ્ર ખાતરોની પસંદગી વાત કરીએ તો બજારમાં વિવિધ પ્રકારના મિશ્ર ખાતરો મળે છે તેમાં સુફલા બરાબર 20-20-0 આ દાણાદારની એમોનિકલ અને નાઇટ્રેટ એમ બંને સરખા પ્રમાણમાં હોય છે નાઇટ્રો ફોસ્ફેટ છે મોટા ભાગે બધા જ પ્રકારની જમીનો વપરાય છે પછી સુફલા છે 15-15-15 પોટાશથી ખામીવાળી જમીનમાં 15-15-15 તથા પોટાશ ધરાવતી જમીનમાં 20-20-20 પસંદ કરી શકાય ઇપો ગ્રેડ 12-32-16 આ પણ દાણાદાર છે નાઇટ્રોજનની સરખામણીએ વધુ ફોસ્ફરસની જરૂરિયાતવાળા મગફળી અને ખાસ કરીને કઠોળ પાકો માટે પસંદ કરી શકાય પોટાશની ઉણપવાળી તથા કંદમૂળ અને ફળફળાદી પાકો માટે આ પસંદ કરી શકાય સૂક્ષ્મ તત્વયુક્ત અને ગંધયુક્ત ખાતરોની પસંદગીમાં જોઈએ તો સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત તદ્દન અલ્પ પ્રમાણ હોવાથી જમીનમાં ઉપલબ્ધતા પણ ઓછી હોવાથી આ જથ્થાના તત્વોને મુખ્ય સૂક્ષ્મ તત્વો કહેવામાં આવે છે વધુને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે જમીનમાં ખેતીમાં સૂક્ષ્મ તત્વો ખાતરોનો સમજપૂર્વક ઉપયોગથી કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ સૂક્ષ્મ તત્વોની ખાતરની કાર્યક્ષમતા માત્ર 3-5% જેટલી જ હોય છે એટલે ગૌણ અને સૂક્ષ્મ તત્વોની ઉણપ નિવારવા માટે જોઈએ તો લો તત્વો છે એની ઉણપ હોય તો ફેરસ સલ્ફેટ 19% લો એટલે જમીનમાં ઉમેરવાના પદાર્થો પ્રમાણ કિલોગ્રામ 50 બરાબર તો છંટકાવ માટે દ્રાવણ છંટકાવ માટે 0.5 બરાબર જેમ 0.25 ગ્રામ આની વચ્ચેનું આપણે વાપરવાનું મેગેનીઝ હોય તો એના માટે મેગેનીઝ સલ્ફેટ વાપરવાનું જસાતો હોય તો ઝીંક સલ્ફેટ વાપરવાનું તાંબુ હોય તો કોપર સલ્ફેટ વાપરવાનું અને બોરોન હોય તો બોરેક્સ આ રીતે આપણે જો જમીનમાં આ જે ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો ઉણપ હોય તો આ ખાતરો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ મોડીબ્લેડમ હોય તો એમાં મોડીબ્લેડમ છે ગંધકનો હોય તો ગંધક જીપ્સમ આપણે વાપરી શકાય છે સૂક્ષ્મ તત્વયુક્ત ખાતરોની કાર્યક્ષમતા વધારવા માટે ધ્યાને લેવાના મુદ્દા જોઈએ તો જમીન ચકાસણીના આધારે ખાતરો સંતુલિત પ્રમાણમાં આપવા જરૂરી છે જમીન ચકાસણીના ખૂટતા તત્વો તેની જમીનમાં ક્રાંતિક માત્રામાં ઓછી કે મધ્યમ હોય તે મુજબ
सूक्ष्म तत्वों नो खातरो अपने उमरवा सलाह भर्यु छे। जमीन चकासणी ने आधारे पूर्ति करवाथी बगाड अटकता खेती खर्च घटे छे ने आतु प्रदूषण पण घटे छे। पछी गंधक अने सूक्ष्म तत्वोनी जमीन में तांत्रिक मात्रा जोईए तो तांत्रिक मात्रा में गंधक बराबर ओछू मध्यम अने वधारे आ एने आपणे जोईए कोठा में। अगाउ आपणे रासायणिक खातरो जोयुं ए प्रमाणे आपणे आजे सूक्ष्म तत्वों नो कोठो पण आपणे जोईए के 10 करता ओछू होय तो ये ओछू गणाय, 10 थी 20 थी वच्चे तो मध्यम गणाय, अने 20 थी वधारे हो तो ये वधारे गणाय। बराबर एते लोह छे, जसत छे, मेगेनीज छे, तांबु छे, बोरोन छे, मोलिब्डेनम छे, आना जे आपणे आपेला छे बराबर एना आपणे कोठामां तमे जोई शको छो। खातरनी पसंदगीनी वात करीए तो खातरनी पसंदगी अकार्बनिक रासायणिक पदार्थोना स्वरूपमां अथवा तो इलेटेड स्वरूपमां खातरनी पसंदगी करी शकाय, परंतु आर्थिक पासुं ध्यानमां राखवुं जरूरी छे। किलेटेड सूक्ष्म तत्व धरावता खातरोनी पसंद किंमत वधु छे, परंतु तेनी कार्यक्षमता सारी होवाथी पूर्तिनो जत्थो 4-5 मां भागनो आपवाथी तेना खर्चमां घटाडो करी शकाय छे। आवा खातरो जमीनमां वनस्पति ने तेना वृद्धिकाल दरमियान लांबा गाळा सुधी पोषण पूरू पाडे छे, तेथी छोडनी वृद्धि ने विकास सारो थाय छे। खातर केटलू क्या समय अने केवी रीते आपवुं, जमीनी चकासणी अगाउथी कराई लेवी अने क्या पाकने क्या तत्वोनुं केटला खातर प्रमाण आपवुं ते नक्की करे छे। खारी जमीनमां फॉस्फरस अने भास्मिक जमीन में नाइट्रोजन युक्त खातर सवायु आपको हिताव छे। विविध पोषक तत्वों खातरों की खासियत मुजब तेनी आपवानी पद्धति पण जुदी जुदी छे। आ रीते जो आपणे आपणे खातरो बराबर एनु महत्व जाणीए तो 100% आपणे एमां आपणे महत्व जाण्या पछी एनो उपयोग आपणे व्यवस्थित करी शकीए।